नमस्कार, आप देख रहे हैं पीएनजी न्यूज 24। आज अहमदाबाद में बजरंग दल द्वारा धंधुका में हिंदू युवा किशन भाई बोड़िया की हत्या की कार्रवाई करने के लिए तथा इस्लामिक धर्म कट्टरता को नियंत्रण करने के लिए और नियम कानून बनाने के लिए गुजरात के राज्यपाल को आवेदन पत्र दिया गया। चलिए देखते हैं इसकी पूरी जानकारी और विश्व हिंदू परिषद के कार्यकर्ताओं का इस विषय पर क्या बयान है। पीएनजी न्यूज 24 कमलेश भाई डांगी के साथ अहमदाबाद। બરોબર, મારા પછી આવું ના થવું જોઈએ, એનું આગળ ધ્યાન સરકારે થોડું ધ્યાન રાખવું પડે, વહેલા તકે એને ન્યાય મળવો જોઈએ અને જે હત્યારાઓ છે એને તરત ને તરત એનો કાયદો અમલ કરવામાં આવે અને એવી અમારી માંગ છે કે તરત જ એને એના ઉપર જે કઈ કાયદેસર કાર્યવાહી કરવાની થાય છે એ કરવામાં આવે। એ અમારી મૌલવીનું કનેક્શન નીકળ્યું છે અમદાવાદથી, જે મૌલવી દ્વારા જે આરોપી હતા તેમને રોકવામાં આવ્યા હતા અને આરોપીઓ દ્વારા આ રીતની કાર્ય કરવામાં આવી છે, તો મૌલવી જે છે તેનું પણ કનેક્શન પાકિસ્તાન સુધી નીકળ્યું છે, એ બાબતે શું કહેશું? એ બાબતે એ જ કહેશું, તો આપણું જે પોલીસ તંત્ર છે એ શું કરે છે અને એની તપાસ કરે અને ક્યાં સુધી એનું ફેલાણ છે એની પણ તપાસ કરે અને એ લોકોને કડકમાં કડક અને આકરીથી આકરી સજા મળે, એટલે બીજો કોઈ વ્યક્તિ કે બીજો કોઈ મૌલવી એને આવું પગલું ભરવા કરતા વિચારે શો ફેર। આપણે એક થવાનો ટાઈમ છે અને અગર ધારીએ તો અમદાવાદ બંધ પણ આપી દઈએ। શું આપી દઈશું? અમદાવાદ બંધ આપીશું। કમલભાઈ, કાલે અમદાવાદ બંધ એલન આપશું, સોમવારે અમદાવાદ બંધ નું એલન આપણે અહીંયાથી ઘોષિત કરીએ છીએ, બધા જ હિન્દુ સંગઠનો ભેગા મળીને, ને પછી બતાવીએ। જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ।